નલ સે જલ હજી ભરૂચ તાલુકાના દરિયા કિનારે વસેલા વાગરા તાલુકાના ચાંચવેલ નજીકના કચ્છીપુરા ગામે 105 વર્ષથી રહેતા જટ માલધારીઓના 125 કુટુંબોના કબીલા સુધી પહોંચ્યા નથી. વાગરાના ચાંચવેલ ગામ નજીક આવેલ કચ્છીપુરા ગામે 105 વર્ષથી માલધારી 125 કુટુંબો રહે છે, જેઓ ઊંટ ભેંસ અને ગાયો પાળી પશુપાલન અને દૂધના વ્યવસાય થકી તેઓનું જીવન નિર્વાહ ગુજારે છે. ગામને ટેન્કરો મારફતે પીવાનું પાણી અપાતું આવતું હોવાનું માલધારી કુટુંબો કહી રહ્યા છે. જોકે ઉનાળાની આકરી ગરમીમાં 2 મહિનાથી ટેન્કરો પણ બંધ હોય તેઓ 5 કિલોમીટર ચાંચવેલ અને મુલેર ગામેથી વેચાતું પાણી લઈ રહ્યા છે. દર ચૂંટણીમાં તેઓને પાણીના પ્રશ્ન હલ કરવાની બાંહેધરી અપાઈ છે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી પાણી માટે પડઝણ જારી જ રહે છે. આજે સોમવારે આ માલધારી કુટુંબો કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા. ઓએનજીસીની પાઇપ લીકેજ હોવાના કારણે તેના પાણીમાં તેઓના 25થી વધુ ઊંટના મૃત્યુ થયા છે અને અન્ય કેટલાક બીમાર છે. આ કબીલાએ તેઓ માટે પાણીની વ્યવસ્થા કરવા અને મૃત પામેલ પશુધનનું વળતર આપવા તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. જો પાણી અને પશુ મોતના વળતરનો મુદ્દો નહીં ઉકેલાય તો તેઓએ પશુધન સાથે કલેક્ટર કચેરીમાં પડાવ નાખવાની ફરજ પડશે તેવી કેફિયત વ્યક્ત કરી છે. છેલ્લા 2 મહિનાથી 3-4 મહિના જેવો સમય થઈ ગયો, પાણી પુરવઠા દ્વારા એમને જે પીવાના પાણીનું ટેન્કર મોકલવામાં આવતું હતું તે પણ તાનાશાહીમાં બંધ કરી દીધું. આ ગરીબ નિરાધાર લોકોના લગભગ 25 જેટલા ઊંટો જે મરેલા છે, જેની કિંમત આશરે અંદાજિત ગયા છે આશરે 10-12 લાખ રૂપિયા જેવો છે કિંમત છે. એમના બાળકોના વૃદ્ધ આ માતા બહેનોને 7 કિલોમીટર દૂર ચાંચવેલ અને મુલેર ગામ સુધી વેચાતું પાણી લેવા જવું પડે છે. આ ભરૂચ જિલ્લાની જો દશા હોય તો આ સરકાર બાબતે પ્રશાસન બાબતે શરમજનક ઘટના છે કે આપણે ગુજરાતી ભાઈઓને આપણા જિલ્લાની સમુદ્ર જિલ્લાની અંદર પાણી નથી પહોંચાડી શકતા. આજે 150 વર્ષથી જેટલા કચ્છી ભાઈઓ ત્યાં વસવાટ કરે છે, એમને પાસે પીવાનું પાણી નથી. અત્યારે વેચાતું પાણી લાવીને પીએ છે. એમના જ્યાં ઊંટો મરી ગયા એટલે અમે ભરૂચના કલેક્ટર શ્રી તુષાર સુમેરા સાહેબને અપીલ કરવા આવેલા છે. આ કચ્છી ભાઈઓના જે ઊંટો મળ્યા છે એમને વળતર મળવું જોઈએ. એમના ત્યાં જે કાયમ પાણીની સમસ્યા છે એમને પાણીની સમસ્યા દૂર થાય એટલે ટાંકીને ટેન્કર મારફતે જે પાણી પહોંચાડતું એ પાણી પહોંચાડવા એ બાબતે આજે અમે જાગૃત નાગરિક તરીકે એમની પડખે ઉભા રહી અને એમને ન્યાય અને જસ્ટિસ મળે એવા પ્રયત્ન કરીશું. અને ખાસ કરીને હું સરકારને અપીલ કરીશ આ બાબતે અને વાગરાના જાગૃત જે ધારાસભ્ય છે અરુણસિંહ રાણા એમને પણ અપીલ કરું કે અરુણસિંહભાઈ આ તમારી વિસ્તારની પ્રજા છે, તમારા મત અધિકાર ક્ષેત્રની પ્રજા છે. જો આપણા જિલ્લામાં આપણે એમને પાણી ના પહોંચાડી શકતા હોય તો સરકાર માટે અને ભરૂચ જિલ્લા વહીવટ માટે એક શરમજનક ઘટના છે. એટલે તાત્કાલિક આપે પણ આ બાબતે ધ્યાન દઈ આ ગરીબ અને નિરાધાર માલધારીઓની પડખે ઉભા રહી એમને ન્યાય મળે, જસ્ટિસ મળે, એમને વળતર મળે અને પાણી મળે એવી સુવિધા કરવા માટે અમે આવેદન પત્ર દેવા આવેલા છે. સર, આપણે કચ્છીપુરાથી પાણીની રજૂઆત કરવા માટે આવેલા છે. અમારા બૈરા લોકોને અત્યારે ગરમીની સિઝનમાં 5 કિલોમીટર સુધી પાણી ભરવા જવું પડે છે, એના માટે અમે પાણી રજૂઆત કરવા માટે અહીંયા આવેલા છીએ. પાણીને ખાસ તકલીફ છે, ઉનાળામાં પાણી મળતું નથી અને બાજુમાં અમારે પાછા ઊંટ બી મરી ગયેલા છે. એમનો કંઈ સરકારી ધારો જે કંઈ મળે વળતર મળે અમારા ગરીબ લોકોને તો એમના કંઈ જીવન નિર્વાહ કરી શકે એટલા માટે રજૂઆત કરવા માટે આવેલા છીએ. અમે ઊંટ આપણે આ લીકેજ હતું ઓઇલ ઓએનજીસીનું એમાં આરૂટી ગયા ગરમીના લીધે. પાણી મળ્યું ના, પાણી છેટું હતું, હજુ પાણી પર છોકરા લઈને જતા હતા અને વચ્ચે આ ઊંટણ એવું થયું કે પાણી કીચડવાળું હશે એટલે એમાં કંઈ આરૂટે તો થોડીક ઠંડક મળી એટલા માટે આરૂટી ગયા. અને પેલું હતું તેલ ઓએનજીસીનું લીકેજ હતું એમાં આરૂટી ગયા. અમારે તો 150 વર્ષની ઉપર ત્યાં વસવાટ થઈ ગયેલો છે. પાણી માટે આપણે રજૂઆત જિલ્લા તાલુકામાં કરેલી છે પણ હજુ કંઈ અમને નિકાલ મળેલું નથી. પાણીની ધારાસભ્યને પહેલી રજૂઆત કરેલી હતી, હમણાં નથી કરી, પહેલા કરી હતી. ત્યારે કરવામાં આવેલું હતું કે આપણે કરીએ દઈશું પણ કંઈ આપણને કંઈ મળે નથી સુવિધા. ત્યારે કહે છે કે આપણે વોટિંગ પછી તમારું કામ થઈ જશે પણ કામ વોટિંગ પછી કોઈ અધિકાર ત્યાં આવતો જ નથી. તમે શું અપેક્ષા રાખો? આપણી એવી અપેક્ષા રાખીએ છીએ કે હવે કંઈ સરકારી તંત્ર આપણી કંઈ રજૂઆતો સાંભળીને આપણી કંઈ વાત ધ્યાને લાવે ને આપણને તાત્કાલિકમાં કંઈ સુવિધા આપે તો આપણે જીવી શકીએ સારી રીતે. હજુ પણ તમારી સમસ્યા નિરાકરણ નહીં આવે તો શું કરશો? હવે તો પછી કહો કંઈક આગળ રસ્તો લેવો પડશે કે પછી અમારે પહેલો તો અમારો માલ ઢોર છે તેને લઈને કલેક્ટરમાં જવું પડશે. બીજો હવે અમારો કોઈ ઉપાય જ નથી કારણ કે અમારા પશુપાલનને જીવાડવા માટે પાણી તો પહેલી જ વસ્તુ જોઈએ. આજે બાઠામાં બી અમારા ઊંટને તકલીફ અને પાણીની બી તકલીફ તો અમે પછી અમારું જીવન તો મેન ઊંટ અને ભેંસો ઉપર જ છે. ત્યારે પાણી જ ના મળે
તો પછી અમારે શું કરવું? પછી કલેક્ટર ઓફિસમાં માલ ઢોર લઈને પહોંચી આવવું પડે. કેટલા ઊંટ મરી ગયા છે? ઊંટ લગભગ 25-30 મરી ગયા છે. હજુ તો બે દિવસ એમના ઉપર તકલીફ રહેશે ગરમીની, કારણ કે ગરમીની સિઝન છે અને એમને રિએક્શન થઈ ગયેલું છે પેલા ઓઇલમેથી. એટલે હજુ એનો આંકડો 100% ના કહી શકાય આજે જે છે તે.